બનાસકાંઠા જિલ્લાના બાબર માર્કેટયાર્ડની ચૂંટણી માટે આજે મતદાન થઈ ગયું। બાબર માર્કેટયાર્ડમાં કુલ 16 બેઠકો આવેલી છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક મળી। કુલ 16 બેઠકમાંથી જેમાંથી વેપારી વિભાગની 4 બેઠક, સહકારી મંડળીની 2 બેઠકો સાથે કુલ 6 બેઠકના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। સહકારી મંડળીમાંથી વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની લીલાબેને ઉમેદવારી નોંધાવી હતી। આ બેઠક ઉપર બિનહરીફ થતા વેપારી વિભાગ અને સહકારી મંડળીની તમામ બેઠકો બિનહરીફ થયા બાદ આજે ખેડૂત વિભાગની વિકાસ પેનલ અને વિજય પેનલની 10 બેઠક માટે 24 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું હતું। બાબર માર્કેટિયાના કાર્યાલયમાં મતદાન યોજાતા વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની કતારો જોવા મળી હતી। ખેડૂત વિભાગના વિકાસ પેનલ અને વિજય પેનલ ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કર્યા છે, ત્યારે હવે આવતીકાલે મતગણતરી થવાની છે, ત્યારે જોવા મળશે કે કોણ બાજી મારી જાય છે, તે મતગણતરી બાદ જ ખ્યાલ આવશે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાબરની ચૂંટણીમાં આજે ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે ચૂંટણીનું મતદાન છે અને ઉમેદવારો 24 છે, બેઠકો 10 છે। અમારી વિકાસ પેનલના 10-10 ઉમેદવારો જીતશે, 4 વેપારી પ્રતિનિધિ અમારા બિનહરીફ થયા છે, 2 ખરીદ વેચાણના બિનહરીફ છે। આમ ટોટલ અમારી વિકાસ પેનલનો વિજય થશે એવી અમને મતદારો તરફથી ખાતરી છે। આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વિભાગના મતદારો અને મતદાન ઉત્સાહથી થઈ રહ્યું છે એ પ્રમાણે વિકાસ પેનલ નહીં પણ વિજય પેનલનો વિજય થાય એવી મતદારોના ઉપરથી માહોલ ઉપરથી લાગે છે। ચૂંટણીનો પરિવર્તન આવશે એવી અમને આશા છે। પરિવર્તન આવવાનું કારણ કે માર્કેટની અંદર ભ્રષ્ટાચારના આરોપોના કારણે પરિવર્તન આવશે અને સત્તા એ નહીં ચલાવતા હોય વારસે સત્તાનો ઉપયોગ કરવા માટે થઈ અને પરિવર્તન આવે।